પતિએ વોટ્સએપ પર આપ્યો તલાક, સંતાન ન થતા તલાક અપાયો. મહિલાએ ન્યાય માટે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર. આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં રહેતી ફરહાના નામની યુવતી છેલ્લા 9 વર્ષથી તેના પતિ જાવેદ મુસ્તાક કોઠારી સાથે રહેતી હોય છે. ઘરમાં ગરીબી અને પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મહિલા અને પતિ તેના ઘરના લોકોનો ત્રાસ સહન કરતી હતી. જોકે આ વાત તો ત્યારે આગળ વધી જાય છે જ્યારે પતિ અને તેના ઘરના લોકો દ્વારા મહિલાને બાળક ન થતા શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દે છે અને તેને માર પણ મારવા માંડે છે. જે બાદ એક દિવસ એવો પણ આવી જાય છે કે મહિલા તેના જ પતિને વોટ્સએપ દ્વારા એવો મેસેજ આવી જાય છે કે તેને ટ્રિપલ તલાક આપી દેવામાં આવ્યો છે. પરંતુ કાયદા પ્રમાણે મહિલા અથવા તેના ઘરના લોકોના સામે તલાક આપવાનો હોય છે. પરંતુ આ ઘટના બનતા મહિલા દ્વારા લુણાવાડા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ફરિયાદના થોડા જ દિવસોમાં પતિને જામીન પણ મળી જાય છે અને તે જામીન પણ છૂટી જાય છે, જેને લઈને મહિલાના મનમાં રોષ હતો. માટે તેણે ન્યાય ન મળતા તેણે ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. ત્યારે આ મામલે મહિલાએ શું કહ્યું સાંભળો. સંતરામપુર ખાતે મેં મારા લગ્ન જાવેદ મુસ્તાક કોઠારી સાથે થયા હતા. તેને મને 9 વર્ષ એના સાથે રહી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. મને સંતાન ના પ્રાપ્ત થતાં એને મને ત્રણ તલાક આપી દીધા અને મેં એના માટે ફરિયાદ કરી મેં મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા ખાતે કરી હતી, જેથી મને ન્યાય નથી મળ્યો. આમ તેમ દોડાદોડે ધક્કા ખા ખા કર્યા છે મેં ત્યાં આગળ, એના માટે મને ન્યાય નથી મળ્યો. એટલે મેં રાષ્ટ્રપતિ દ્વારા અપીલ કરી છે કે મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી. તમારા પરિવારમાં કોણ કોણ છે અને કોના સાથે તમે રહો છો? હું મારા પપ્પા સાથે રહું છું. મારા 2 ભાઈ છે, એ પોતાની ફેમિલી સાથે અલગ રહે છે. હું પપ્પા મારા વૃદ્ધ છે, મમ્મી નથી મારા. તમને કઈ પ્રકારનો ત્રાસ તમારા પતિ આપતા હતા? શારીરિક અને માનસિક મને મારઝૂડ કરતા હતા. મને સંતાન જોઈએ છે, નહીં સંતાન મળે તો હું બીજી પત્ની લઈ લઉં. તમે તલાક કેવી રીતે આપ્યો હતો? મને વોટ્સએપ દ્વારા તલાક આપ્યા છે. તમે પોલીસમાં અરજી કરી તો પોલીસે કઈ પ્રકારની કાર્યવાહી કરી? એમને કાર્યવાહી કરી છે પણ મને ધક્કા ખાધા છે. એને જામીન મળી જાય છે, જે હું જે FIR બી થઈ છે પણ એને જામીન મળી જ જાય છે. એમ તરત જ જામીન મળી જાય છે એને. એને જામીન નહીં મળી શકતા. મારી મને મને પૂછ્યા વગર કોર્ટ એને જામીન આપી શકતા જ નથી. તો બી જામીન મળી ગયા છે એને. આજે 2 દિવસ પહેલાં બી મને એને જામીન મળી ગયા છે. તમે શું ઈચ્છો છો? બસ હું એને ન્યાય મળે. મને બસ ન્યાય નહીં મળે તો હું ઈચ્છા મૃત્યુની પરવાનગી મેં રાષ્ટ્રપતિ સાથે માંગી છે તો પછી એ કરીશ. કેટલા સમયથી તમે ન્યાય માટે આમ ધક્કા ખાઈ રહ્યા છો? આજે 6 મહિના 8 મહિના થઈ ગયા છે મારા. જોકે સમગ્ર મામલે મોટી વાત એ બને છે કે શું પોલીસમાંથી કોઈ તે પતિને મદદ કરતો હોય છે કે પછી કોઈ અન્ય બાબત છે, તેને લઈને પોલીસે હાલ તો ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બહેન દ્વારા અરજી દાખલ કરવામાં આવેલ, જેમાં પતિ દ્વારા ત્રાસ અને ટ્રિપલ તલાકની અરજી હતી. જે અરજીની તપાસ બાદ પોલીસે એમના વિરુદ્ધ એમના પતિ વિરુદ્ધ FIR દાખલ કરેલ અને એની તપાસ હાલમાં ચાલુ છે. સર, એમને કેવું એવું છે કે જે ફરિયાદી છે એટલે જામીન આપી જાય પોલીસે, એમાં શું કરશે? ત્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલા એમને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે. તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે. તો એની તપાસ માટે અધિકારીને નિમણૂક કરી દેવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રકરણમાં જો કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી હશે અને કોઈ ક્ષતિ એમાં જણાશે તો એમના સામે પગલાં લેવામાં આવશે. સર, જે આ મહિલા જે છે એને રાષ્ટ્રપતિને બી ઈચ્છા મૃત્યુની અરજી, ન્યાયના મળતા ઈચ્છા મૃત્યુની અરજી કરી છે, શું કહે છે? એના બાબતે મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો છે. એમના તરફથી કદાચ ન્યાય નહીં મળ્યો હોય એના અનુસંધાને ઈચ્છા મૃત્યુની અરજી કરવામાં આવેલ છે. તો પોલીસ તરફથી એમને જે પણ કારણ છે એને જાણીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો આગામી સમયમાં જોવાનું એ રહે છે કે શું મહિલાને ન્યાય મળે છે કે કેમ. મહીસાગરથી વિરેન જોશીનો અહેવાલ, ગુજરાત તક.